મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લીથી અરવલ્લીમાં દુષ્કર્મ કેસમાં યુવકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મોડાસા સેશન્સ કોર્ટમાં આ ચુકાદો આવ્યો છે. વર્ષ 2021માં ધનસુરા તાલુકામાં આ દુષ્કર્મની ઘટના બની હતી. યુવકે 14 વર્ષની ધોરણ 10ની કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારાઈ છે. પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. દુષ્કર્મનો ગુનો સોશિયલ મીડિયામાં અત્યારે હાલ કિશોરીને પ્રેમ જળમાં ફસાવી હતી. જે પ્રકારના સમાચાર સામે આવ્યા છે, યુવકે 14 વર્ષની ધોરણ 10ની કિશોરીને સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અરવલ્લીમાં દુષ્કર્મ કેસમાં યુવકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 14 વર્ષની કિશોરી સાથે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. મોડાસા સેશન્સ કોર્ટમાં આ ચુકાદો આવ્યો છે, જેમાં 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 2021માં ધનસુરા તાલુકામાં દુષ્કર્મની આ ઘટના બની હતી. દુષ્કર્મની આ ઘટના આકાર પામી હતી. યુવકે 14 વર્ષની ધોરણ 10ની કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું અને જે પ્રકારે તેને સજા કરવામાં આવી છે, આરોપીને આજીવન કારાવાસની જ્યારે સજા ફટકારવામાં આવી છે. દુષ્કર્મના કેસમાં ધોરણ 10ની વિદ્યાર્થીની હતી, 14 વર્ષની તે સગીરા હતી, જે કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ આખો જે કેસ હતો તે પોક્સો હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. દુષ્કર્મનો ગુનો સોશિયલ મીડિયામાં જે છે તે વાયરલ થયો હતો અને કિશોરીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા થ્રુ આ જે કિશોરી છે તેને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે આ પ્રકારનું દુષ્કર્મ, આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું હતું, જે કેસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.